तस्वीर तारी दिल मा राखी छे में, तस्वीर तारी दिल मा राखी छे में, तारे नाम जिंदगी करी नाखी छे में। ने माटी साथे जुड़ायला व्यक्ति छे, डाउन टू अर्थ छे, આખી દુનિયા સુપરસ્ટાર માને છે, પણ આટલું પણ સુપરસ્ટાર પણ એમની અંદર આવેલું નથી। વિક્રમભાઈની એન્ટ્રી પર જે લોકોએ બૂમો પાડી છે, જે બૂમો પાડી છે, નાચ્યા છે લોકો, અને મને એમ થયું કે આ ક્યાં વાત છે। વિક્રમભાઈ જોડે એટલા માટે મજા આવે છે કે એમનો સ્વભાવ બી મારા સ્વભાવ જેવો છે। એમના માટે બેસ્ટ છે, પણ મારવા ખભું દુખી ગયું તો એનું કઈ નઈ, જોરદાર મારે એના પર। વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ। એક જર્નલિસ્ટના જીવનમાં બહુ ઓછા એવા ઇન્ટરવ્યૂ આવતા હોય છે જેમાં તમારે કોઈની ઓળખાણ આપવાની જરૂર ના પડે, અને આજે મારી સાથે એક એવા ગેસ્ટ છે કે જેમની સામે હું કોઈ પણ શબ્દ બોલીશ તો એ નાનો લાગશે। આપણી સાથે છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર। વેલકમ વિક્રમભાઈ। અને હા, આજના ઇન્ટરવ્યુમાં જો થોડા ફંબલ થાય ને તો માફ કરજો, કારણ કે આજે આપણી સાથે છે ગોર્જિયસ ગુજરાતી એક્ટ્રેસ પ્રિનલ ઓબેરોય। વેલકમ મેમ। પ્રિનલબેન અને વિક્રમભાઈની એક લેટેસ્ટ મૂવી આવી રહી છે સોરી સાજના, જેનું ટ્રેલર તમે સૌએ જોયું જ હશે। એમાં એક્શન છે, રોમાન્સ છે અને બહુ મજા મજાની વાતો છે। તો મારો વિક્રમભાઈ સૌથી પહેલો સવાલ એ જ છે કે તમે એક્શન બી કરો છો, રોમાન્સ બી કરો છો, તમને શેમાં સૌથી મજા આવે છે અને આ પર્ટિક્યુલર ફિલ્મમાં તમને શેમાં મજા આવી? મને એક્શનમાં પણ મજા આવી, એક્ટિંગમાં પણ મજા આવી, અને સોંગ એટલા સરસ બનાવ્યા છે સોંગ ગાવાની, અને શૂટિંગમાં પણ અમે સાથે પરફોર્મ કરવાની પણ ખૂબ જ મજા આવી। અને તમને એમની સાથે એક્શન જોવામાં મજા આવી કે પછી રોમાન્સ કરવામાં મજા આવી? રોમાન્સ કરવામાં, બટ ઓબવિયસ છે કે હીરો છે તો હિરોઈન છું તો રોમાન્સ કરવામાં વધારે મજા આવે ને। એક્શનમાં તો અને એક બાજુ ઉભું રહેવાનું હોય શાંતિથી, એટલે એક્શન આપવાનું હોય તો આઈ થિંક રોમાન્સ વોઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ ફિલ્મ। અને અને જ્યારે આપણે સોરી સાજનાની વાત કરીએ તો એમાં બેવફાઈની પણ વાતો છે અને ગીતો પણ છે, તો તમારું ફેવરિટ પાર્ટ આ સોંગ ફિલ્મમાંથી કે ફેવરિટ સોંગ કયું છે? મારું હા, અમારું એક રોમેન્ટિક મસ્ત સોંગ છે આમાં, અને બહુ જ કર્ણપ્રિય છે, સંભળાવું પડશે? હા ચોક્કસ, તમે બેઠા હો ને, ગીત ના ગાવ એવું બને જ નહીં। તસવીર તારી દિલ માં રાખી છે મે, તસવીર તારી દિલ માં રાખી છે મે, તારે નામ જિંદગી કરી નાખી છે મે। અને હવે જ્યારે આ વિડીયો છે ને કમેન્ટમાં આવશે ને તો બધા તમારું એક સૌથી ફેવરિટ સોંગ, સૌથી ફેમસ સોંગ ગાવાનું કહેશે જ, તો આપણે બાકી જ નથી રાખવું। ફેવરેટ તો ઘણા બધા છે, કયું ફેવરેટ? સૌથી ફેમસ તમારું સોંગ એકવાર પીયું ને? અચ્છા, એ તો એના વગર તો કોઈ પણ ઇન્ટરવ્યુ તમારો અધૂરો છે। ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતળીની ભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી, એક વાર પીયુને મળવા આવજે। ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, અદ્ભુત। હવે એક બહુ આમ મને હવે એવું થઈ ગયું છે કે હું જો હિરોઈન હોત ને તો હું જ રોમેન્સ કરી લેત એમની સાથે। તો તમે તો એમની સાથે બહુ નજીકથી કામ કરો છો, ઘણી બધી ફિલ્મો કરી છે, તો તમને વિક્રમભાઈને પર્ટિક્યુલર સોરી સાજના ફિલ્મમાં કયા સીન્સ બેસ્ટ લાગ્યા છે, અને એ સીન્સ એવા હોવા જોઈએ કે જે દર્શકોને પણ મજા કરાવશે? એક્ચ્યુઅલી ફિલ્મની જર્ની એવી છે કે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ પણ છે, તો જર્ની ઇઝ વેરી લોંગ એન્ડ બિગ, ને પછી સ્પેશિયલ સીન હતું જ્યારે ઓફકોર્સ જીતુજી ઇઝ ડિરેક્ટેડ વેરી વેલ, એન્ડ ઇફ આઈ હેવ સીન ઇટ ઓન સ્ક્રીન, તો જ્યારે હું પગ મૂકું છું એના શોલ્ડર ઉપર, યુ નો ધેટ્સ ધ બેસ્ટ થિંગ મને લાગે છે, હું ઝૂલા ઉપર બેસું, બરાબર, ધેટ ઇઝ આઈ થિંક ધ બેસ્ટ સીન ફોર મી, એમના માટે બેસ્ટ છે, પણ મારવા ખભું દુખી ગયું તો એનું કઈ નહીં, જોરદાર કહેવાય, આટલી બધી પોઈન્ટ નથી મારું, નો કમેન્ટ્સ મારે એના પર।
હજી હજી વિક્રમભાઈ, આપણે સોરી સાજણની સાથે બીજી ફિલ્મોની પણ વાત કરીએ તો કદાચ વર્લ્ડ રેકોર્ડ છે કે કોઈ એક એક્ટરે, કોઈ એક સુપરસ્ટારે સલંગ 30 થી વધારે ફિલ્મોમાં પોતાનું સેમ જ નામ રાખ્યું હોય. તો આની પાછળ કોઈ સ્ટોરી છે કે શું કારણ છે? સ્ટોરી તો એવું કશું નથી, પણ એકચ્યુઅલી મારી પહેલી ફિલ્મ આવી એના પહેલાં હું શો કરતો હતો, બધા મારા આલ્બમ આવતા હતા ને મને બધા જ શોમાં બધા મને જે મારું પોતાનું નામ છે વિક્રમ ઠાકોર એ રીતે જ વધારે મને પ્રેમ કરે છે અને ચાહે છે. તો જ્યારે મારી પહેલી પિક્ચર આવી તો એમાં મારું નામ વિક્રમ હતું, બીજી પિક્ચરમાં પણ વિક્રમ આવ્યું. તો પછી મેં ડાયરેક્ટરને નથી કીધું, ડાયરેક્ટરે મને નથી કીધું, પ્રોડ્યુસરે મને નથી કીધું, કે મેં એમને નથી કીધું કે મારું નામ વિક્રમ જ રાખો. પણ ખબર નહીં એ કે એવું થયું કે બધા જ પિક્ચરમાં મારું નામ વિક્રમ જ હોય છે. એટલે હવે તમને કોઈ એવું કહે કે તમારે બીજા નામથી રોલ કરવાનો છે તો? ના, એટલે એવું કંઈ ડબલ રોલ હશે એવું કંઈ હશે, કોઈ એવું કેરેક્ટર હશે તો હું કરીશ. એવું જરૂરી નથી કે વિક્રમના નામે જ કરું, પણ જેમ બને તેમ બધા જ એવું ચાહે છે, મારા ચાહકો પણ એવું ચાહે. ઇવન મેં હું તમારા જૂના ઇન્ટરવ્યુ જોતો તો એમાં બહુ બધી જગ્યાએ એવી કમેન્ટ્સ હતી કે પબ્લિક ભલે જાય ડાકોર, પણ આપણે તો વિક્રમ ઠાકોર. એટલે એ તમારી લોકપ્રિયતા છે એમ. તમે બહુ સ્ટ્રગલ પણ કર્યું છે, એક સમયે વાંસળી લેવાના પૈસા નહોતા, તમે ઢોર ચારવા જતા હતા, ખેતરમાં પણ કામ કરતા, તો હવે તો ભગવાનની દયાથી સુપરસ્ટાર છો, કંઈ કમી નથી. તો મિસ થાય છે એ ગામડું કે એ બધી વાતો? મિસ તો થાય ને, કેમ કે જે તે ટાઈમે જે સ્ટ્રગલ કરી હતી એ તો કેવી રીતે ભૂલાય. કેમ કે જ્યારે હું સ્ટુડિયોમાં વગાડવા જતો વાંસળી કીબોર્ડ, તો આખી આખી રાત જાગી રહેતા હતા અમે લોકો. નાવા ધોવાના ઠેકાણા ના હોય, સ્ટુડિયોમાં બાથરૂમ ના હોય, તો અમે લોકો બસ સ્ટેન્ડમાં જઈને ફ્રેશ થતા હતા. તો એ બધું યાદ છે, બસમાં જવાનું, સ્કૂટર લઈને જવાનું, સ્કૂટર વચ્ચે બગડી જાય તો ચાલતા સ્કૂટર ખેંચીને સીખ ગાંધીનગર સુધી પહોંચે. એક કિસ્સો મેં તમારો ક્યાંક સાંભળેલો છે કે તમે વિસનગરથી માણસા સુધી કંઈક સ્કૂટરને ધક્કો મારીને ગયા હતા, કહી દો ને એક આખી ઘટના ફરીવાર. અરે એકચ્યુઅલી અમારે એવું થયું કે 8-9 વાગે રેકોર્ડિંગ પૂરું થયું વિસનગર, ત્યાંથી પછી અમે નીકળ્યા. અમારું સ્કૂટર હતું તો વચ્ચે 2-4 કિલોમીટર જેટલું થયું છે ને સ્કૂટરનું, કંઈક કોયલ કે એવું કંઈક આવશ બળી ગઈ હતી મને એકચ્યુઅલી ખબર નહીં શું કહેવાય ને, કેમ કે મને તો કશું આવડતું નહીં ચલાવતા, તો આ પિક્ચરવાળા બાઇક ને બાઇક બધું ચલાવતા શીખવાડી મને, કોઈ ટ્રેનરે નહીં શીખવાડે, પિક્ચરવાળાએ શીખવાડ્યું મને. એટલે એ વખતે સ્કૂટર બગડ્યું અને એ વખત પાછો ઇલેક્શનનો ટાઈમ હતો અને અમે તો પછી ધક્કો, એક અડધી રાતનો સમય હતો એકદમ. તો અડધી રાત થઈ ગઈ કે પોસ્ટ ઇલેક્શનનો ટાઈમ હતો એટલે કોઈ અવર જવર પણ કશી નથી એવું હતું, અને વચ્ચે પોલીસની ગાડી પણ આવી, તો ગાડીવાળો પોલીસવાળા પણ દૂરથી અમે હાથ કર્યો કે સાહેબ મદદ કરો કંઈક, તો એ દૂર દૂર ઊભા રહ્યા, અને પછી એમને લાગ્યું કે આ ચોર બોરતો નહીં હોય, એટલે ચોરથી બી પોલીસવાળા બીતા એવું લાગ્યું મને કદાચ. તો દૂરથી કે ભાઈ તમે તમારી રીતે જતા રહો કે એવું થયું. પછી પહોંચ્યા માણસા, સવારે 4-1 વાગે પહોંચ્યા હતા, અમારા એક સંબંધી હતા સિંગર હતા એમના ઘરે. પછી ત્યાં જઈને પછી સવારે 7-8 વાગે ગેરેજ ખુલ્યું, પછી અમે લોકો ઘરે ગયા. આ તમારી સ્ટ્રગલ ઉપર આપણે હજી એક વાત કરી છે, પણ એક સવાલ પ્રિનલબેન જોડે લઈ લઈએ. તમે હિન્દી સિરિયલ્સ પણ કરી છે, ગુજરાતી ફિલ્મો પણ કરી છે, બંને પ્રકારનું કામ કર્યું છે, તો મજા તમને ક્યાં વધારે આવે છે? તમે ગુજરાતી શીખ્યા છો, એમાં બી વિક્રમભાઈનો હાથ છે એવી કંઈક માહિતી છે, અને ફરક શું પડે છે બંને ઇન્ડસ્ટ્રીમાં? ઓફકોર્સ એન્જોય તો હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કરું છું. મારું ફર્સ્ટ એમ એવું હતું કે ટેલિવિઝન કરવાનું છે, બીકોઝ આઈ કમ ફ્રોમ બોમ્બે. તો દેટ વોઝ ક્યુકી સાસ ભી કભી બહુ ધી ટેક્સ્ટ વોઝ સિરિયલ્સ વોઝ ગોઈંગ ઓન. તો પછી મને લાગ્યું કે ગુજરાતી પહેલી પિક્ચર મારી વિક્રમ જોડે હતી, ત્યારે હું હિન્દીમાં માસ્ટર શોર્ટમાં હિન્દી બોલતી હતી. હી વોઝ વેરી હેલ્પફુલ ટુ મી દેટ ટાઈમ, બીકોઝ હી હેડ લોટ ઓફ પેશન્સ. એ પેશન્સ રાખતો હતો કે ભલે આ હિન્દીમાં બોલે છે ને પ્રોબ્લેમ થાય છે, પણ દેટ ટાઈમ હી વોઝ સપોર્ટિંગ મી. એ પણ છે, હર્ષુખ સર પણ હતા, દે હેવ સપોર્ટેડ મી અ લોટ. બટ યા, ટીવી ઇન્ડસ્ટ્રી ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. એક જ સેટઅપ હોય એન્ડ યુ નો ધ સેમ કોસ્ટ્યુમ, સેમ પીપલ, સેમ સેટઅપ, સેમ લોકેશન. તો આફ્ટર લાઈક 1 or 2 યર યુ ગેટ બોર્ડ. બટ પછી અહીંયા મારું આવું એમ હતું કે મારે ઘાઘરા ચોલી પહેરવાની હતી, તૈયાર થવાનું હતું, ડિફરન્ટ લોકેશન્સ ઉપર ડાન્સ કરવાનું હતું, રોમાન્સ કરવાનું હતું. તો આઈ થિંક આઈ એન્જોયડ મોર ઇન ગુજરાત ઇન્ડસ્ટ્રી. ટીવી ઇઝ કમ્પ્લીટલી પ્રોફેશનલ, બટ દિલથી જોડાઉં છું તો એ ગુજરાત ઇઝ મોર કલરફુલ. યસ. તમને આઈ હોપ કે પ્રોડ્યુસરે એમને ગુજરાતી શીખવાની અલગથી ફી આપી હશે. નહીં.
એક્ચ્યુઅલી મને આપવી જોઈએ. હા, તમને તમને જ આપવી જોઈએ, હું એ જ કહું છું, તમને જ આપવી જોઈએ. આ તો મજાકની વાત છે, પણ આપણે સ્ટ્રગલની વાત કરતા તો એક બહુ ઇન્સ્પિરેશનલ પ્રેરણાત્મક સ્ટોરી છે કે અત્યારે બી હજી બહુ બધા લોકો એવું ઈચ્છે છે કે હું પણ વિક્રમભાઈની જેમ સુપરસ્ટાર બનું, અને એ છે, તમે એ વસ્તુ અચીવ કરી છે. તો ક્યારેક તમારી લાઈફ ઉપર બાયોપિક બનાવવાની ઈચ્છા છે? હા, મેં વિચાર્યું છે કે જ્યારે સમય આવશે ત્યારે ચોક્કસ એના ઉપર પણ કામ કરીશું. અમે કોણ ડિરેક્ટ કરશે એ ના કહી શકું અત્યારે, કેમ કે હવે ક્યારે થશે, કોણ કરશે, એ બધું કશું અત્યારે કશું નક્કી જ નથી કર્યું, પણ કરીશ કરવું એમ. ઓકે, એટલે વિક્રમની બાયોપિક વિક્રમના ફ્રેન્ડ્સને જોવા જરૂર મળશે. ઓકે, એક બીજી વાત હતી કે અત્યારે આપણે અર્બન અને રૂરલ એવા ભેદ બોલવામાં પાડી દેવામાં આવ્યા છે, તમને ખરેખર એવું લાગે છે કે ભેદ છે કે નહીં? એકચ્યુઅલી શરૂઆત જ્યારે આ અર્બન મૂવીઝની થઈ એ વખતે એવું હતું કે ચલો ભાઈ અર્બનના આ બધું આ લોકો અલગ છે, અમે લોકો અલગ છે, પણ ધીરે ધીરે ખબર નહીં એ લોકોને પણ સમજણ પડવા લાગી કે ના ભાઈ આપણે ગુજરાતી તો ગુજરાતી જ છે, તો અત્યારે એવું નથી રહ્યું એમ. અને જો તમને એવું કહેવામાં આવે કે અર્બનમાં, આપણે અત્યાર પૂરતું માની લઈએ કે એવું અર્બન છે, તો તમને કોની સાથે સૌથી વધારે, કયા ડિરેક્ટર અથવા કયા એક્ટર સાથે? જેમ કે આપણને એવું કે શાહરૂખ ને સલમાન જો ફિલ્મમાં આવે ને તો એ ફિલ્મ આપણને જોવી ગમે ગમે ગમે, તો વિક્રમભાઈને કયા એવા ગુજરાતી સુપરસ્ટાર સાથે કામ કરવું છે? મોકો મળે તો દરેક સ્ટાર જોડે કામ કરવાની મારી ઈચ્છા છે. પ્રિનલબેન, આપણે સોરી સાજના પર ફરી પાછા આવીએ, તો એવી કઈ 5 બેસ્ટ મોમેન્ટ છે જેના માટે આ ફિલ્મ આપણા દર્શકોએ જોવી જ જોઈએ? ફિલ્મ કલરફુલ છે, રોમેન્ટિક છે, સોંગ્સ બહુ સરસ છે, એક્શન ઇઝ ઓસમ, વિક્રમ હેઝ ડન, ને પછી આઈ થિંક એક લવ સ્ટોરી બીજી પ્રકારની છે, લાઈક ટ્રાયંગલ લવ સ્ટોરી ઓલ ટુગેધર, બટ કંઈ બેવફાઈ જેવું કંઈ નથી આ ફિલ્મમાં, લાઈક યુ દેટ એઝ યુ સેડ કે બેવફાઈ એન્ડ ઓલ દેટ, એવું કંઈ નથી, બધું અન્ડરસ્ટેન્ડિંગ વાળું છે. એન્ડ આઈ થિંક ઇટ્સ અ વેરી ડિફરન્ટ પ્લોટ, એન્ડ આઈ થિંક આફ્ટર લોંગ ટાઈમ ઇઝ કમિંગ અપ વિથ અ લવ સ્ટોરી, તો દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. ને મોસ્ટલી ચાહકો તો લવ સ્ટોરી એન્ડ બેવફાઈ ને આ જોવાના બધા વધારે છે. વિક્રમભાઈ, તમારા મતે તમારા ચાહકો બધી જ ફિલ્મ જોવે છે, ટ્રેક્ટર ભરી ભરીને આવે છે, એવું મેં પણ જોયું છે, તો આ ફિલ્મ કેમ ખાસ છે, કેમ અલગ છે? અલગ એટલા માટે છે કે આમાં ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા છે, પ્રોડ્યુસર અમારા ધર્મેશભાઈ છે, રાઇટર અમારા ચેતનભાઈ છે, અને ગીતો પણ બહુ સરસ લખ્યા છે ભરત રામી કરીને એમણે પણ, અને કેમેરામેન હિતેશભાઈ લાલભાઈ, અને પૂરી ટીમ હું તો કહું છું, અમારા આખી ટીમે જે મહેનત કરી છે અને બધાએ પોતપોતાની ફરજ સારી રીતે નિભાવી છે, અને મ્યુઝિક પણ બહુ સારું અમારા હર્ષદભાઈ દીપકભાઈ આપ્યું છે, તો દરેક કેટેગરીમાં જોવા જઈએ તો આ ફિલ્મ બહુ સારી બની છે, જે એક્શન છે, રોમેન્સ છે, સોંગ છે, ફાઇટ, એ તો કીધું જ મેં તમને, મસાલા ફિલ્મ. કારણ કે વિક્રમભાઈ નું નામ હોય એની સાથે ટિકિટ બારી પર ઢગલા થતા હોય છે. અને હવે આપણે એવું કહીએ વિક્રમભાઈ કે નેક્સ્ટ પ્રોજેક્ટ તમારા શું છે, ફરીથી રોમેન્સ જ છે કે રોમેન્સ એક્શન બધું જ છે? જેમ કે ખેડૂત, તમે ખબર જ છે, રિલીઝ થઈને બહુ સુપરહિટ રહી, તો એને ખેડૂત 2 પણ અમે કરી રહ્યા છીએ, બીજી હમણાં એક જઈ રહ્યો છું સેટ ઉપર, હું ભાઈની બેની લાડકી, ભાઈ બેનની વાર્તા છે, એ પણ કરી રહ્યો છું, બીજી ઘણી બધી ફિલ્મો જે કરી રહ્યો છું અત્યારે. તો તમે એક સાથે કેટલી ફિલ્મ પર કામ કરતા હશો? અરે એકચ્યુઅલી મારો એવો નિયમ છે કે એક ફિલ્મ પૂરી કરું પછી જ બીજી ફિલ્મ કરું છું, પછી એમાં થોડો ટાઈમ લાગી જાય તો એ, એટલે ટૂંકમાં ફિલ્મ જ્યારે હું સ્ટાર્ટ કરું તો મારો પૂરેપૂરો ટાઈમ એ ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી હું આપું છું એમ, એટલે વર્ષની 3 ફિલ્મ તો હું કરું છું. કે બને, સ્ક્રિપ્ટો તો અઢળક આવતી હશે તમને, ઘણી તો પછી સિલેક્શન કેવી રીતે કરો? સિલેક્શન આમ કરવા આમ થોડુંક એવું બી થાય કે કેમ, અમુક કેવા પ્રોડ્યુસર ડાયરેક્ટર હશે જે આપણે બહુ સંબંધી જેવા હોય છે એમ, તો એવા ડાયરેક્ટર પ્રોડ્યુસર હોય છે, કોઈ રાઇટર બી એવા હોય છે જેને સાંભળું બી છું પણ એમને ના પણ નથી કહી શકતો, હા પણ નથી કહી શકતો, એવું પણ ઘણી વખત થાય છે એમ. અને પ્રિનલબેન, તમે કઈ રીતે ફિલ્મ સિલેક્ટ કરો છો? મારું શું રોલ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મી. પણ પછી કોઈ એવું કહે કે આ વખતે તમારે એક્શન પણ કરવાનું છે તો? ઓફ કોર્સ આઈ વિલ, મે કર્યું છે, મે એને કરાવડાઈ છે. હા, ફર્સ્ટ ફિલ્મ માં જ એક્શન હતી. આઈ ડન એક્શન, આઈ ડન એન અગ્રી પરીક્ષા ઓલસો, તો એક્શન મૂવી વેરી છે. બટ આ વોટ માય રોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ જોઉં છું, એને થી કે મારે ફિલ્મ કરવાની છે એટલે હું ફિલ્મ સાઇન કરી લઉં છું. મારું શું ઇમ્પોર્ટન્ટ રોલ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો પોડકાસ્ટના બીજા પાર્ટમાં આપણી સાથે છે ફિલ્મ સોરી સાજનાના ડિરેક્ટર જીતુભાઈ પંડ્યા અને પ્રોડ્યુસર ધર્મેશભાઈ શાહના પુત્ર દેવભાઈ.
વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. હમણાં જ વિક્રમભાઈ સાથે અને પ્રિનલબેન સાથે બહુ બધી ફિલ્મ વિશેની વાતો થઈ છે, પણ એ એક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી વાતો હતી. હવે ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે મને કહો કે આ ફિલ્મ કેમ ખાસ છે, કેમ અલગ છે? ઘણા સમયથી વિક્રમભાઈની ફિલ્મો આવે છે, જેમ કે વચ્ચે કોણ પારકા કોણ પોતાના, એ પણ એક સામાજિક પારિવારિક ફિલ્મ હતી. એના પછી બીજી એક હમણાં રિસન્ટલી જિંદગી જીવી લે, એક જીવન કેવી રીતે જીવવું જોઈએ, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોવા છતાંય માણસ કેવી રીતે જિંદગીમાંથી બહાર નીકળી શકે મુશ્કેલીમાંથી, એ પ્રકારની ફિલ્મ હતી. પછી ખેડૂત એક રક્ષક, ટોટલ એક્શન મસાલા ફિલ્મ હતી. તો લવવાળો જે સબ્જેક્ટ છે, આખો રોમેન્ટિક એક વિષય લઈને આવવાનો હતો. ઘણા સમયથી અમારી ડિસ્કશન ચાલતી હતી કે કોઈક સરસ મજાની પ્રેમ કહાની લઈને આવીએ. અને પછી અમારી મુલાકાત થઈ ચેતનભાઈ દહિયા, ખૂબ સારા રાઇટર, બધા કોણ નથી ઓળખતો, જેમણે વર્ષ જેવી સુપરહિટ ફિલ્મ લખી જેના ઉપરથી હિન્દી ફિલ્મ બની શૈતાન, અજય દેવગનના પ્રોડક્શનમાં. તો ચેતનભાઈ સાથે મુલાકાત થઈ અને એક સરસ મજાનો થોટ એમણે રજૂ કર્યો અને ગમી ગયો મને અને અમારા પ્રોડ્યુસર શ્રી ધર્મેશભાઈ શાહને. પછી એના ઉપર આગળ વર્કઆઉટ કર્યું અને આ ફિલ્મ બની સોરી સાજના. અને ડિરેક્ટ કરતી વખતે તમને એવો કોઈ હોય છે કે વિક્રમભાઈ બહુ મોટા સુપરસ્ટાર છે, લોકો એમને જ જોવા આવે છે, તો ડિરેક્ટર તરીકે ડર લાગે કે હું વિક્રમભાઈ પાસે આવું કરાવી લઈશ તો એ કંઈક ઉલટું પડશે, કે હું એમને સૂચના આપીશ તો કંઈક અલગ રીતે જશે? નહીં, આમાં શું છે, એક સુપરસ્ટાર છે એમની કેટેગરી છે, પણ એ માણસ ઓલવેઝ, હું કહું છું દરેક ઇન્ટરવ્યુમાં કે વિક્રમભાઈ એટલે માટી સાથે જોડાયેલા વ્યક્તિ છે, ડાઉન ટુ અર્થ છે. આખી દુનિયા સુપરસ્ટાર માને છે, પણ આટલું પણ સુપરસ્ટાર પણ એમની અંદર આવેલું નથી. ઘણી વખત તમે સાથે નીકળ્યા હોય તો ઘણી વખત એવું બને છે કે ગાડીમાં જતા હોય તો એકદમ જોઈ જાય કે ભાઈ વિક્રમભાઈ જાય છે, તો પાછળને પાછળ બાઈકો ભગાઈને આવતા હોય તો વિક્રમભાઈ ઊભી રાખે, એમની જોડે વાતચીત કરે, ફોટોગ્રાફ્સ લે, એટલે એટલા ડાઉન ટુ અર્થ છે. ને વાત મૂકવાની જે રજૂઆત છે ને, એ મહત્વની છે. તમે એક રિસ્પેક્ટથી એ વાતને રજૂ કરો તો એ ઓલવેઝ સ્વીકાર જ છે. આપણે હમણાં વિક્રમભાઈ સાથે પણ અર્બન ને રૂરલ એવી વાત કરી, તો જો તમને ડિરેક્ટર તરીકે એવું કહેવામાં આવે કે તમારે વિક્રમભાઈની સાથે એક અર્બન એક્ટરને કાસ્ટ કરવાના છે, તો હું તમને એવી મૂંઝવણમાં નહીં મૂકવા માંગતો કે તમે કોઈ એક જ નામ લો, પણ તો પણ છતાં બી કોણ હોઈ શકે કે જેની સાથે તમને ડિરેક્ટ કરવાની મજા આવે? જો આમ અર્બન અને રૂરલ હું માનતો જ નથી, અને મૂળ કથા એવી છે કે ફિલ્મ ફિલ્મ જ હોય. તમે રામલીલાને કઈ કક્ષાની ફિલ્મ કહેશો? કદાચ તમે ડોક્ટર રેખા નામની ફિલ્મ જોઈ હોય તો એ પણ તમે જોઈ લેજો. પછી દીકરી તો પારકી થા પણ કહેવાય, એ બધી ફિલ્મો જે પહેલા બની હતી અર્બન યાની એક શહેરીકરણ, ને રૂરલ એટલે ગામડાની વાત. વાત મૂળ મુદ્દો શું છે કે ફિલ્મ એ ફિલ્મ જ છે. અને હું કોઈ દિવસ એ ભાગલાની વાત નથી કરતો, પણ મારા ફેવરેટ એક્ટર ચેતનભાઈ દહિયા છે. અને એ તો અત્યારે જો આપણે ભલે એવું કહીએ છીએ કે અર્બન ને રૂરલ નો ભેદ નથી, પણ અત્યારે તો આપણે જો એવું ધારીએ ને તો બ્રિજ છે અત્યારે આપણા માટે, બંને બાજુ કામ કરે છે ને. આ તો એક મનગઢત વાતો છે સર, બાકી ફિલ્મ ફિલ્મ જ હોય અને દરેક પોતાની રીતે કરતા હોય છે. જેની પાસે વાર્તાને અનુરૂપ, સમજો કે આપણે સિટીયુ જ બધું બતાવવાનું છે, તો એ પ્રમાણે અને જેવું બજેટ એ પ્રમાણે ફિલ્મો બનતી હોય છે, બરાબર. અને આપણે ખાલી ને ખાલી ગુજરાતની ટેરિટરીઝમાંથી પૈસા કાઢવાના હોય છે, એટલે પ્રોડ્યુસર બી બચવો જોઈએ. પ્રોડ્યુસર બચશે તો બીજી ફિલ્મ કરશે, તો આપણા જેવા 150 લોકોને રોજીરોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મળતી રહેશે. એટલે બનાવવા માટે તો લાવો અમને 50 કરોડ આલો, 15 કરોડ આલો, ચલો અમે બી બાપ ફિલ્મ બનાવી શકીએ છીએ. એટલે અર્બન રૂરલ જેવું કશું જ નથી. હવે પ્રોડ્યુસરની જ વાત ચાલે છે, તો એક પ્રોડ્યુસર તરીકે સૌથી મોટી ચેલેન્જીસ શું હોય? ચેલેન્જીસ મોસ્ટલી સેટ્સ ઉપર આવતી હોય છે. બધા ડિપાર્ટમેન્ટ્સની અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરવાની હોય છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મેઇનલી અમારે જ હેન્ડલ કરવાનું હોય છે. અને એના સિવાય મેજોરિટી જે ચેલેન્જીસ હોય તો ડાયરેક્ટર એક્ટર્સની એમના લેવલે ફોલોઅપ લઈ લેતા હોય છે અને ટેકલ કરી લેતા હોય છે. હવે જીતુભાઈ, ડિરેક્ટર તરીકે તમારો ડ્રીમ પ્રોજેક્ટ કે કોઈ એવી વાર્તા તમારા મનમાં સંગ્રહાયેલી પડી છે કે તમારે એક વખત તો આ ટોપિક પર કંઈક બનાવવું જ છે? ના, એવું કશું, કારણ કે હું ઓલવેઝ, મારું કામ છે, હું એઝ એન એક્ટર નથી મર્યો હજુ, મારે જીવવાનું છે. આ તો ડિરેક્ટર એક કહેવાય ને કે અમારા વિક્રમભાઈનો ખાસ પ્રેમ મારી પર છે. બહુ વર્ષો થયા, એક વખતે એમનું એક સોંગ માટે હું ગયો હતો. મેં કીધું કે ગીત યાર આપણે બનાવીએ યુટ્યુબનું, અને એમણે મને યુટ્યુબનું સોંગ આપ્યું હતું. પછી મેં કીધું યાર ડિરેક્ટર તરીકે નામ ન લખતા, કારણ કે એમાં થશે એવું કે પછી એઝ એન એક્ટર મને કામ મળતું થોડું ઓછું થશે. મને ના, તમારી વાત સાચી. અને બીજા દિવસે એડિટ બેડિટ થયા પછી જ્યારે સોંગ આવ્યું ને, એટલે ઉપર લખીને મૂક્યું હતું એમણે કોન્સેપ્ટ ડિરેક્ટર જીતુ પંડ્યા. મેં કીધું તમે યાર માણસ છો તો તમે નામ કર્યું.
મને કે બુઠ્ઠી તલવાર છે ને કાઢી છે ને બસ કાઢો તો એની જાતે વાણી થશે ને પછી ભેજા વેચ. એટલે એકચ્યુઅલી મારો સવાલ આ જ હતો કે હવે એક્ટર તરીકે જીતુ પંડ્યા લોકોને હસાવતા ક્યારે જોવા મળશે? ટિપિકલ સવાલ એટલા માટે છે કારણ કે હું મારી આજુબાજુમાં એવા બહુ બધા લોકોને ઓળખું છું જે યુટ્યુબ પર સતત તમારા વિડીયો જોતા હોય છે. અમારું ચાલુ જ છે શૂટિંગ, અને હું જ્યારે કોઈ ફિલ્મ કરવા જતો એટલે લગભગ 3-4 મહિના મારા બુક જ થઈ જતા હોય છે. કારણ કે પહેલાં તૈયારી કરવી, પછી પોસ્ટ પ્રોડક્શન, રિલીઝિંગ, સેન્સર વેન્સર આ તે બધા એની પાછળ હું, અને મારો સ્વભાવ એવો છે કે જ્યાં સુધી પ્રોડ્યુસરના હાથમાં સેન્સર સર્ટી ના આવે ને ત્યાં સુધી હું એમની આજુબાજુથી તો ફરકું જ નહીં, હટવું જ નહીં ત્યાંથી. એટલે એ એક મારો ખબર નહીં, મને ચૂઝી છું એ બાબતે. અને કોઈ પણ ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ કરતા પહેલા હું 1-1.5 મહિનો મારી જે સિરીઝ ચાલે છે જીતુ મંગુની એના ઉપર અમે સડન શૂટિંગ કરી દઈએ છીએ, એટલે એમને 2-3 મહિનાનું મટીરિયલ આપી દઉં છું. હવે આ 22 એટલે પરમ દિવસથી પાછું જીતુ મંગુના શૂટિંગમાં જઈશ. ઓકે, એટલે દર્શકોને એ તો જીતુ મંગુ તો કાયમ મળવાના જ છે. એક્ટર તો જીવવાનું છે સર, હજુ બહુ બધું કામ બાકી છે કરવાનું. ઓકે, અગેન આપણે સોરી સાજના વિશેની વાત કરીએ તો તમે વિક્રમભાઈને ડિરેક્ટ કરતા હતા અને આ વખતે બહુ ટાઈમ પછી વિક્રમભાઈ લવ સ્ટોરી કરી રહ્યા છે, તો તમને ક્યાં સૌથી વધારે મજા આવી અને અથવા તો એવો કયો સીન હતો જે તમને સૌથી વધારે ચેલેન્જિંગ લાગ્યો? આમાં વિક્રમભાઈ ઓલવેઝ રોમેન્ટિકમાં તો અદ્ભુત જ કામ છે, એક્શનમાં બી અદ્ભુત કામ છે, પણ જે એક સિરિયસ કેરેક્ટર જ્યારે કરે છે ને તો એ રડતા હોય ને તો થિયેટરમાં બધા લોકો રડતા હોય છે. અને આ ફિલ્મમાં ઘણા 2-3 પોઈન્ટ એવા છે કે જ્યાં માણસ એટલો દુઃખી થઈ જાય છે કે સાલું હવે શું એમ, પણ એ અત્યારે બધું કહી દઈશ તો વાર્તા મારી ફૂટી જશે, પણ બહુ અદ્ભુત એમના એક એક એક્ટિંગમાં કહી શકાય કે એ ભલે એમ કહેતા હોય કે હું હજુ પણ એક્ટર નથી, હું સિંગર છું, તો હું એ નથી માનતો. હી ઇઝ અ વેરી ગુડ એક્ટર સર. પહેલા આપણે વિક્રમભાઈ અને પ્રિનલબેન સાથે વાત કરી, પછી આપણે જીતુભાઈ અને દેવભાઈ સાથે વાત કરીને હવે આપણી સાથે આ ફિલ્મના પ્રોડ્યુસર ધર્મેશભાઈ શાહ અને ફિલ્મના રાઇટર ચેતન દહિયા, સ્વાગત છે. સૌથી પહેલો સર સવાલ તમને છે કે વિક્રમભાઈ સાથે કામ કરવાની તમને કેમ મજા આવે છે? વિક્રમભાઈ જોડે એટલા માટે મજા આવે છે કે એમનો સ્વભાવ બી મારા સ્વભાવ જેવો છે. બીજું તો હા બસ આટલા બધું આવી ગયું. ડેવલપ કઈ રીતે કરો છો અને ખાસ કરીને સોરી સાજના એની બેક સ્ટોરી શું છે? તમારા મગજમાં એક કથા બીજ આવ્યો છે અને તમે ડેવલપ કર્યું હશે. એટલે વાર્તાકાર તરીકે કે રાઇટર તરીકે ઘણા બધા કથા બીજ આપણી આસપાસ પડતા હોય, પછી વાત થાય કે કોઈ એક એક્ટર માટે અને એક સુપરસ્ટાર માટે તમારે ફિલ્મ લખવાની છે, તો સૌથી પહેલાં તો હું વાત કરું કે જ્યારે આ સબ્જેક્ટ અમે વાત થઈ જોડે આવી ફિલ્મ બનાવી છે, વિક્રમભાઈના લાખો ચાહકો છે જે વર્ષોથી છે, એમાંનો હું પણ એક ચાહક છું. અને મેં વિક્રમભાઈની જે ફિલ્મો જોઈ છે અને જે પ્રકારે લોકો એમને પ્રેમ કરતા મેં જોયા છે, ત્યારે મને એવું થયું કે હમણાં થોડા સમયથી વિક્રમભાઈની એક્શન હીરો કે બીજી બધી ફિલ્મો ઘણી બની રહી છે, પણ જે એવો સમય હતો કે દરેક રિક્ષા પાછળ તમે નીકળો કે એસટીમાં બેઠા હો કે તમે ક્યાંય પણ ટ્રાવેલ કરતા હો તો તમારી આસપાસ વિક્રમભાઈનું સોંગ વાગતું હોય અને એમાં બે વફા સોંગ વાગતું હોય અને લોકો રડતા હોય અને ઘાયલ લોકો, તો એમના માટે એવું હતું કે ક્યાં વાત યાર, આ મારી જ વાત છે. તો મને એવું થયું કે એ ખાસો સમય વાતનો થઈ ગયો છે, તો હવે ફરીથી એ વાતને રિકોલ કરવાની જરૂર છે. એટલે એવી કોઈક વાર્તા આપણે કહેવી જોઈએ કે જે મ્યુઝિકલ લવ સ્ટોરી હોય, સંગીતમાં એક પ્રેમ કથા હોય જેમાં વિક્રમભાઈને એક્શન કરતા તમે જુઓ છો, તમે જે વિક્રમભાઈને પ્રેમ કર્યો છે અને જે વિક્રમભાઈના પ્રેમમાં તમે પાગલ છો કે જે રોમાન્સ જેને જોઈને તમે મોટા થયા છો, જેમની ફિલ્મો જોઈને તમારી બે આંખમાંથી પાણી નીકળ્યા છે, તમે તમારી પ્રેમિકાને પણ યાદ કરીને રડ્યા છો, તો ફરી એ સમય આવે અને જેટલા ઘાયલ લોકો છે એ લોકો માટે પ્રેરણા સ્ત્રોત બને અને ફરી એમના વિક્રમભાઈ પાછા આવે. અને બીજું કે પ્રેમની પરિભાષા સમજવાની બહુ બહુ અત્યારે જરૂર છે કે પ્રેમની પરિભાષાનો એક નવો પર્યાય આપણે કહીએ છીએ કે તમે કોઈને પ્રેમ કરો છો તો પ્રેમ એટલે શું, કોને પ્રેમ કહેશો? તમે એક છોકરીને પ્રેમ કરો છો અને પ્રેમ માટે થઈને તમે શું શું કરો છો? ઘણી વાર એવા પ્રેમીઓ પણ આપણે જોયા છે કે જે પ્રેમ માટે થઈને સામેનું પાત્ર ન પાડે કે ભાઈ નથી મને તારો પ્રેમ, તો એની સાથે કેવું વર્તન કરતા હોય છે, એને હેરાન કરતા હોય છે, અલગ અલગ પ્રકારના પ્રેમીઓ છે. તો ખરેખર પ્રેમ શું છે? પ્રેમ પામવાની વસ્તુ નહીં, પ્રેમ તો કુરબાન આપવાની વસ્તુ છે. તો એ પ્રેમની એક પરિભાષાની વાત આમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. અદ્ભુત અદ્ભુત વાત છે આ એક પ્રેમની. પણ હવે તમને ફરી એકવાર એક સવાલ હું એ પૂછીશ કે વિક્રમભાઈ સાથે તમારા નેક્સ્ટ પ્રોજેક્ટ, કે અમને વિક્રમભાઈ હવે કયા નવા અવતારમાં જોવા મળશે, તમે પ્રોડ્યુસર તરીકે શું કહેશો?
વિક્રમભાઈ, અમારું એક પિક્ચર હતું ખેડૂત એક રક્ષક, હવે અમે નેક્સ્ટ પ્રોજેક્ટ ખેડૂત એક રક્ષક ટુ બનાવી રહ્યા છે, જે હા સિક્વલ બનાવી રહ્યા છે, એટલે એ દરેક દર્શકને મજા આવશે. ખેડૂત પણ સરસ ચાલી, આ ખેડૂત ટુ અમે બનાવવા જઈ રહ્યા છે, જેને દિવાળીમાં અમે રિલીઝ કરશું. એટલે દિવાળીમાં વિક્રમભાઈના ચાહકોને એક મસ્ત નવી ગિફ્ટ મળવાની છે. હા હા, ડબલ ધમાકા, ડબલ ધમાકા, દિવાળી ડબલ ધમાકા. હવે ચેતનભાઈ, તમારા માટે એક છેલ્લો સવાલ, આપણી પાસે સમયની થોડી કમી છે, એટલે સોરી સાજણા કેમ જોવી જ જોઈએ, કેમ ના ચૂકવી જોઈએ? એ તો વિક્રમભાઈના ફેન્સ ચૂકવાના જ નથી, પણ છતાં બી જો કોઈના મનમાં એક એવો વિચાર હોય કે મારે આ પછી જોઈ નાખીશું, તો કેમ વહેલી તકે જોઈ લેવી? આમ તો મેં પહેલા આગળ કીધું, એક વાત છે, પણ તેમ છતાં હું ફરી રિપીટ કરું છું કે ગુજરાતી ભાષા, આપણી ગુજરાતી કલાકારો અને ગુજરાતના, હું 100% માંગુ છું કે ગુજરાતી ફિલ્મો એ દરેક ગુજરાતીને ગમે ને એવી બનવી જોઈએ, નહીં કે એક ચોક્કસ વર્ગને ગમે એવી છે. કેમ કે સિનેમા માટે તો લોકોને ગમે, લોકોને મનોરંજન મળે એ ખૂબ મહત્ત્વનું છે. અને વિક્રમભાઈના ચાહકો જે પ્રકારે વિક્રમભાઈને પ્રેમ કરે છે, મેં તો મારી નરી આંખે જોયું છે. આ ઘણો થોડોક જૂનો પ્રસંગ છે, પણ હું એને ક્યારેય કોઈની સાથે શેર નથી કર્યો. પણ એક પ્રોજેક્ટ દરમિયાન, શૂટિંગ દરમિયાન, હું ગુજરાતના એક અંતરિયાળ ગામડામાં ગયો હતો અને પછી 7:30 મારું પેકઅપ થઈ ગયું, એટલે મને એવું ઈચ્છા થઈ કે એક જ ફિલ્મ જોઈ કાઢીએ એમ. તો ત્યાં ખબર પડી કે એક સિંગલ સ્ક્રીન થિયેટર છે અહીંયા, અને ત્યાં વાયા પ્રેમનગર વન્સ મોર, અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ, હા એ નામની કોઈ ફિલ્મ છે ત્યાં ચાલે છે. એમાં વિક્રમભાઈ છે, નીતિન કુમાર છે, અને સરસ ફિલ્મ છે. તમે એક કામ કરી આવી, મેં ઘણા ટાઈમથી જોઈ નથી, આપણે બધા ટીમ અમે સાથે જઈને જોવા જઈએ. એટલે હું ત્યાં ગયો, એટલે 8:30 જેવું વાગ્યું હતું, પેલા ભાઈને મેં કીધું ટિકિટ તો કે ભાઈ નથી, હું જલ્દી ફટાફટ લેવી હોય તો નક્કી કરો બોક્સ, એટલે બોક્સમાં આપી દે ને. તો બોક્સ લીધી, અને પછી મેં કીધું આ નથી નથી કરે છે ભાઈ, ટિકિટ નથી, કોઈ છે તો નહીં યાર જોનારું, આ કેમ આવું કરતો હશે? મને કહે બધું પેક છે, પેક છે. એટલે મને એવું થયું કે ના હોય યાર, પેક હોય તો પબ્લિક આવે. પછી થોડી વાર થઈ, 9:45 થયા, તોય કોઈ ના આવે, હવે 9 વાગ્યાનો તો શો છે. અને પછી હું તો એન્ટર થવા માટે રેડી થયા, તો જોયું તો સાહેબ ટ્રેક્ટરો આવે, અને પાર્કિંગમાં તમને બીજું કંઈ ઓછું જોવા મળે, આખા ટ્રેક્ટરો પાર્ક થયા. અને હું આમ જોઈ રહ્યો બધું, અને એ ઉતરતાની સાથે એ જે વાતો, એ જે માહોલ, કે કોઈ આપણે કહીએ કે ફેસ્ટિવલ, આપણે દિવાળી પર મળ્યા હોય ને એ ફેસ્ટિવલનો કેવો માહોલ હોય, એ માહોલ સાથે લોકો વાતો કરતા કરતા ભાઈ આજે આ કરો આ કરો. અને પછી મેં ફિલ્મ જોઈ, અને સાહેબ વિક્રમભાઈની એન્ટ્રી પર જે લોકોએ બૂમો પાડી છે, જે બૂમો પાડી છે, નાચ્યા છે લોકો, અને મને એમ થયું કે આ ક્યાં વાત યાર. એક કલાકાર તરીકે આપણને કેટલો આનંદ થાય કે આપણા જ કોઈ પરિવારના સભ્યને આટલો બધો પ્રેમ મળે છે. તો એ પ્રેમ મને એવું થયું કે એ પ્રેમ તો વિક્રમભાઈને સતત મળતો રહ્યો, પણ આ પ્રકારની લવ સ્ટોરી અને બે વફા સોંગ જે લોકો કદાચ એ વિક્રમભાઈને ફરી જોવાની ઈચ્છા છે ઘણા લોકોના મનમાં હશે, જે મને હતી એટલે જ મેં લખ્યું, એટલે હું પોતે પણ જોઈશ અને તમે પણ જોશો, એટલે તમને ફરી એ તમારા વિક્રમ ઠાકોર માટે એક અલગ પ્રકારનો પ્રેમ જાગશે. અને આ વિક્રમભાઈ તમને પ્રેમની પરિભાષા અલગ અલગ રીતે સમજાઈ છે, આ એક નવી પરિભાષા તમને આ ફિલ્મ દ્વારા સમજાવું. એટલે વિક્રમભાઈની લોકપ્રિયતા તો એવી છે કે તમારી જે એક ફિલ્મમાં આપણે હીરોની પ્રકારનું કોમ્પ્લિમેન્ટ આપીએ છીએ કે તું તો વિક્રમ જેવો લાગે છે. મને એવું લાગે છે કે આ ફિલ્મની સાથે સાથે આપણે છે ને વિક્રમભાઈ ઉપર જ એક પોડકાસ્ટ કરવું જોઈએ, પણ એના માટે આપણે ફરી એકવાર સમય લઈને બેસીશું. ત્યાં સુધી ફરી એકવાર તમને કહું છું કે હવે જો તમારા વિક્રમભાઈ માટેના કોઈ સવાલ હોય ને તો અમને કમેન્ટમાં કહેજો. ત્યાં સુધી અમે તમને ફરી મળીશું એક નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે.